હું બાળકો માટે એક જ વાક્યનો પ્રયોગ કરું છું, જૈન ધર્મનું ફ્યુચર ઇઝ ઇક્વલ ટુ વર્તમાનના બાળકો. યાદ રાખજો, આ બાળકોને તમે જિન શાસનનું ફ્યુચર જુઓ. આવતીકાલે આમાંથી જ દીક્ષા થવાની છે, આવતીકાલે જૈન સંઘના ટ્રસ્ટી પ્રમુખ આમાંથી જ બનવાના છે, અને આવતીકાલે જિન શાસનના પ્રભાવક કાર્યો આ જ બાળકો, તમારા જ બાળકો કરવાના છે. જેવી રીતના સચિન તેંડુલકર એક સેન્ચુરી મારે ને ઇન્ટરવ્યુ લેવાય ત્યારે એને કહીએ, તમે કોનો કોનો ઉપકાર માનો છો? એના બાપનું નામ લેશે રમેશ તેંડુલકર, એની માનું નામ લેશે, પછી કોનું નામ લેશે? એના કોચનું નામ લેશે. શું નામ હતું? રમાકાંત આચરેકર. એના કોચને યાદ કરશે કે મારા કોચે મને કોચિંગ એટલું સરસ આપ્યું કે જેના કારણે હું સેન્ચુરી, એમ નહીં કે મારા બાવળાના જોરે મેં સેન્ચુરી મારીશ. તમે દિલ દઈને તમારા વિદ્યાર્થીઓની પાછળ પરિશ્રમ કરશો, એ બાળક એ બાળિકા લગ્ન કર્યા પછી કદાચ સાસરે જશે, એનામાં જે વિનય, એનામાં જે વિવેક, એનામાં જે નમ્રતા, સાસરિયા જ્યારે એના ગુણગાન ગાતા થાકતા નહીં હોય ત્યારે એના મા બાપની સાથે એ તમને યાદ કરશે, મારી ફલાણી પાઠશાળાના શિક્ષિકાએ મને એટલા સરસ સંસ્કાર આપ્યા જેના કારણે હું અહીંયા સુધી પહોંચી છું. કરવી પડશે, મહેનત નહીં કરો તો નહીં ચાલે, બે ગાથા કદાચ ઓછી થાય તો ચાલશે, પણ એનામાં વિનય, એનામાં વિવેક, એનામાં નમ્રતા, એનામાં સરળતા, આ બધું જ તમારે આપવું પડશે. તમે જ માથા ખુલ્લા રાખીને બેસતા હશો, એ છોકરી મોટા થયા પછી ક્યાં માથું ઓઢવાની છે? કમસે કમ એને એ સમજાવજો, દેરાસર ઉપાશ્રયમાં માથું ઓઢ્યા વગર ના જવાય. ક્યારે પાઠશાળામાં તમે ઓઢીને બેસો તો તમે કહી શકશો ને, મને બહુ કડવા અનુભવો થતા હોય. અમે સાંતાક્રુઝમાં હતા, એક ભાઈ રોજ વંદન કરવા આવે, 4 મહિના પૂરા થયા, મને કે સાહેબ પધારો ને ઘરે. અમે 4 મહિના આવ્યા વંદન કરવા, આપ એક વાર તો આવો, એટલે આ બાર્ગેનિંગ નહીં કરો તમે, આ કઈ બાર્ગેનિંગ સિસ્ટમ છે? આવીશ 10મે માળે. હું પહોંચ્યો, મા બાપ, બા દાદા, બે દીકરી, ટ્વિન્સ, વંદન કર્યા, હિતશિક્ષા, હિતશિક્ષા આપવાનું શરૂ કર્યું. પહેલી શરૂઆત કરી, હું જ્યારે પણ પૂછું છું, દેરાસર જાઉ છો નંબર 2માં, પાઠશાળા જાઉં છો નંબર 1માં. મારે મન દેરાસર કરતા પણ પાઠશાળા મહત્વ. હમણાં પંકજ સોસાયટીમાં મારા 200 સાધુઓનું મિલન થયું હતું. મિલનમાં ઘણી બધી વાતો થઈ હતી. અમારા ગચ્છાધિપતિને અમે યાદ કર્યા. મહારાજ ઘણી વાર કહેતા, દેરાસર અને ઉપાશ્રય બેમાંથી એક જ બનાવવાનું હોય તો સંજયભાઈ પહેલા શું બનાવાય? ઉપાશ્રય. ઉપાશ્રય હશે તો દેરાસર 100% થવાનું છે. એમ દેરાસર અને પાઠશાળા બેમાંથી એક વાત હોય તો પેલા શ્રીયકભાઈ શું કહેવા? પાઠશાળા 100%. પેલા પાઠશાળા જા, અહીંયા જઈશ, ઓટોમેટિક એ દેરાસર જશે, ઉપાશ્રય જશે, પણ એ શિક્ષક એવા હશે તો, નહીં તો બાજુમાં ગુરુજી હશે તો મથેલ મંદામી નહીં બોલે. આજે ઘણા બાળકો હોય છે, રસ્તામાં દેખાય એટલે તરત સાયકલ પરથી ઉતરી જાય, મથ એને વંદા બોલે છે કે નથી બોલતા? બોલે છે. મેં આ બે દીકરીઓને પૂછ્યું, જાઉં છો પાછો? સાહેબ કોલેજમાં છીએ, આખો દિવસ ટ્યુશન ક્લાસ બધું ચાલે છે. ઓકે દેરાસર, સાંભળજો, જતા તા હવે બંધ કરીશ. વાય, હવે સાંભળજો એનો મુફલીસ અને બાલિસ જવાબ. મારા સાહેબ, આ ચોમાસામાં તમે લોકો આવ્યા એટલે એક નિયમ ટ્રસ્ટીઓએ બનાવ્યો, માથે ઓઢ્યા વગર કોઈએ દેરાસરમાં જવું નહીં, દુપટ્ટાની વ્યવસ્થા રાખવામાં આવશે. મેરી મરજી, મેં કુછ ભી કરું, મેરી મરજી. આવા બધા નિયમો કોને પૂછીને આ સંઘમાં ટ્રસ્ટીઓ લગાવે છે? બોલો, ટીનેજર્સ, કોલેજમાં જનારી બે છોકરીઓ મને કહે કે મારા સાહેબ અમારે શું કરવું, એમને કહેવાની શું જરૂર છે? તમે માનશો, એ જો માથું ફેરવીને બોલતી તો હું એ મા બોધી છું ને, હું મગજ ફેરવીને બોલતો હતો. માથાની અંદર મગજ હોય ને, મગજ હોય તો જ માથું ફરે, ને તો માથા હું ફરવાના હતા. મેં મગજ ફેરવીને કહી દીધું, તમે ન જાઓ એમાં હું રાજી છું.
અમારે કોઈ ક્વોન્ટિટી નથી બતાડવી, તમારા જેવા ન આવે તો અમે રાજી છીએ, બિંદાસ કહી દીધું, નહીં શટા. સિસ્ટમ એટલે સિસ્ટમ. પંજાબના અમૃતસરના મંદિરમાં ઇન્દિરા ગાંધી જાય તો એને માથે તો ઓઢવું જ પડે, અને અમારી પાઠશાળા